સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સામાજિક અગ્રણી કલ્પેશભાઈ મહેતાએ સ્વર્ગવાસી પિતાશ્રીની માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ વર્ગ 4ના 551 કર્મચારીઓને છત્રી વિતરણ કરી માનવ સેવા જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કર્યું હતું। કલ્પેશભાઈએ કહ્યું હતું કે પૂજા અર્ચના મનની કરાય, ખર્ચ કરીને ધુમાડો કરવા કરતાં ગરીબ લોકોની મદદમાં વપરાયેલો રૂપિયો ભગવાનના પ્રસાદ સમાન જ હોય છે। આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર અને નર્સિંગ અગ્રણી ઇકબાલ કડીવાળા સહિતના તમામ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। તમામ સફાઈ કર્મચારી ભાઈ બહેનોએ સેવાભાવી કલ્પેશભાઈનો આભાર વ્યક્ત કરી એમના પિતાશ્રીની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી હતી। આ કાર્યક્રમ સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ બહાર રાખવામાં આવ્યો હતો। કલ્પેશભાઈ જણાવ્યું હતું કે પિતા સામાજિક કાર્ય સાથે જોડાયેલા રહેતા હતા, હંમેશા લોકોની મદદે આગળ રહેવું એમનો વિચાર હતો, માનવ સેવા એ જ પ્રભુ સેવાનો મંત્ર આપતા હતા। હવે પિતાશ્રી પ્રભુના દરબારમાં ચાલી ગયા છે એટલે એમની આ સેવાને આગળ વધારવાના સંકલ્પ સાથે સાર્થક કરી રહ્યો છું। જીવનમાં પ્રભુ એ જ આપ્યું છે એનાથી સંતુષ્ટ છું। બસ ગરીબ અને લાચાર લોકોને બંને હાથે સેવા કરી જીવનનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છું। મેં મારો મોબાઈલ નંબર પણ સિવિલમાં આપ્યો છે, જે કોઈ ગરીબને મદદનો કોલ આવે એટલે ઓછા સમયમાં એમની જરૂરિયાત પૂરી શકું એવો સંકલ્પ કર્યો છે। મારી આ સેવાકીય પ્રવૃત્તિમાં મારું આખું પરિવાર સાથ સહકાર આપી રહ્યું છે। ઇકબાલ કડીવાળાએ કહ્યું હતું કે કલ્પેશભાઈ કોવિડના દુઃખદ સમય ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે। બ્લડ, ગરીબો માટે દવાની આર્થિક સહાય, બિનવારસી લોકોની મદદ, પોતાના કે પરિવારના જન્મદિવસ કે એનિવર્સરી સમયમાં સિવિલના બાળ વિભાગ કે વોર્ડમાં ઉજવણી કરવી, બાળકોને ગમતી ગિફ્ટ આપવી, એમના મોઢા પર સ્મિત લાવતા હતા। આદિવાસી વિસ્તાર હોય કે સિવિલનો સગર્ભા સ્ત્રી રોગ વિભાગ હોય, બેબી કીટ, સાડી વિતરણ, શિયાળાની ઋતુમાં ફૂટપાથ કે સિવિલમાં ધાબળા વિતરણ જેવી સેવા સાથે સંકળાયેલા છે। કલ્પેશભાઈ હંમેશા માર્ગદર્શન સાથે આગળ વધવાની આદત સાથે હોસ્પિટલમાં સેવા માટે આવતા રહે એવી જ પ્રભુને પ્રાર્થના કરતા રહીશું। મારું નામ કલ્પેશ મહેતા છે, મને પેટ નેમ કેકે તરીકે ઓળખે છે અને સિવિલમાં ખડે પગે સેવા માટે ગમે ત્યારે કોઈનો પણ ફોન આવતો હોય પેશન્ટોનો ત્યારે હું હાજર રહું છું અને આજે વિશેષ દિવસ છે। મારા ફાધરને એક મહિનાની માસિક પુણ્યતિથિ છે તો વરસાદનો માહોલ છે તો મેં ઇકબાલ કડીવાલા સાહેબ સાથે વાત કરી તો એમ કે આપણે પહેલીવાર જે સફાઈ કર્મચારીઓ છે એ ભીના ન થાય એ આશયથી દરેક સફાઈ કર્મીને 550 છત્રી આપી અને પહેલીવાર સિવિલમાં ઇતિહાસ થવા જઈ રહ્યો છે। બીજું કે કોરોના કાળ હોય કે શિયાળામાં ગરમીમાં ઠંડી છાસ હોય, ધાબળા વિતરણ હોય, ગમે ત્યારે હું અહીંયા કરતો જ હોય છે અને કડીવાલા સાહેબ આથાના સંપર્કમાં રહી સબરગા બહેનોને કીટ છે। વચ્ચે એક મિશન ઉચકેલું સાહેબે કે ઉમરગામથી અંબાજી સુધી બેબી કીટ આપવાની, તેમાં પણ આપણે ખરો એવો સહયોગ આપી અને અહીંયા સિવિલમાં આપણે સાથે ઊભા રહેલા છીએ।